ભાઈ મને કઈ ખબર નથી શું થયું રાત્રે. મને તો રાત્રે મોડો ફોન આવ્યો 12:30 વાગે મારા વાઈફ ઉપર કોઈનો, તો મને જગાડ્યો અને કહ્યું કે ભાઈ એક્સિડન્ટ થયો છે તથ્યનો. તો હું ત્યાં સ્થળ ઉપર ગયો અને સ્થળ ઉપર જઈને જોયું તો બહુ જ પબ્લિક ઊભી હતી ત્યાં આગળ, એને બહુ લોહી લેવાણ હતો, લોહી નીકળતું હતું. તો ત્યાંથી હું નીકળી ગયો એને ગાડીમાં બેસાડીને, અને બેસાડીને રસ્તામાંથી મેં પોલીસને ફોન કર્યો કે ભાઈ હું મારા દીકરાને એક્સિડન્ટ થયો છે આવી રીતે અને અમારી ગાડીથી જ થયો છે, એટલે હું એને વાગ્યું છે તે સિમ્સ હોસ્પિટલ લઈ જઉં છું અને તમે લોકો ત્યાં સિમ્સ હોસ્પિટલ આવું હોય તો આવજો, હું ત્યાંથી ભાગી નથી ગયો. ત્યાંથી નીકળ્યો, બીજા જે છોકરાઓ એમની જોડે હતા, બે ત્રણ છોકરાઓ હતા, બે ત્રણ છોકરીઓ હતી, એ લોકોનો ફોન આવ્યો કે અંકલ અમે બી બધા જોડે હતા. એટલે મેં ફરીથી પોલીસને ફોન કર્યો કે ભાઈ ત્યાં આગળ બીજા જે અંદર ગાડીમાં હતા એ લોકો બી છે, તમારે એ લોકોને બી જ્યારે જરૂર પડે ત્યારે મને ફોન કરજો, હું બોલાવી લઈશ. પણ હજુ કોઈનો મને ફોન આવ્યો નથી. તમારી વાત સામે ત્યાં જેટલી પબ્લિક ઉભી હતી ને એને મારતી હતી એટલે મારે લઈ જવો પડ્યો ત્યાં આગળ. એને પબ્લિક મારતી હતી મને નથી ખબર બેન, હું ત્યાં હાજર નહોતો. હા સાચી વાત, બહુ દુઃખ વાળી વાત. મને નથી ખબર શું સ્પીડ હતી. હા લાગ્યું, હા પણ ત્યારે બહુ, હા એના માથામાંથી ને શરીરથી આખાથી મોંથી ને બધેથી બહુ બ્લડ નીકળતું હતું. ત્યારે મને કંઈ વિચાર ના આવ્યો અને જે પરિસ્થિતિ લોકો મારતા હતા એટલે હું ત્યાંથી લઈને નીકળી ગયો. જે કાયદા ક્રિયા જે થતું હોય કોર્ટ ને બધા જે પ્રોસિજર તે કરવા તૈયાર. હા છે 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 લાયસન્સ, એ અમારા ભાગીદારના નામે છે, અમારા ભાગીદારના નામે છે. હું જ લઈને આવે તો ત્યાં આગળ એવો પણ સમાચાર છે ત્યાં લોકો જોવા ત્યાં ત્યાં લોકોને તમે ધમકાવે છે કે પિસ્તલ કાઢવાની પણ વાત છે તમારા થકી કરવામાં આવી. ના હવે કોઈ આટલું બધું કોઈને લોહી થયેલું હોય એટલે બીજા કોઈ કર્યું હોય મને નથી ખબર. રાત્રે તમારો પુત્ર ક્યાંથી આવતો હતો, કઈ જગ્યાએ હતો, ક્યાં હતો કોઈ કોઈ જ વાત. એને એટલું બધું વાગેલું હતું એ ભાનમાં નતો અહીં લઈને આવ્યો ત્યારે એની જોડે કઈ. હા એ બહાર નીકળ્યો તો એના ફ્રેન્ડ્સ બધા કેફે ગયા હતા. કેટલા વાગ્યા હતા ઘરેથી? 11 વાગે કેવું નીકળ્યું. હા હા હતા ને હતા ને, અને એ લોકો બી આવા પોલીસ સ્ટેશન થી મારે બધી જગ્યા બાપા તૈયાર છે. ગાડીમાં કોણ કોણ હતું? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમપી ની કોઈ ગાડી આવી છે આપના છોકરાને બચાવવા માટે, એનો સારો બનવા માટે, એને સહાય કરવા માટે? ના એવું કઈ મને ખબર નથી. હો ભાઈ એક મહિલા નહીં ભાઈ, બે કે ત્રણ મહિલા હતી અને બધા કોર્ટ સમક્ષ આવા કે પોલીસ સ્ટેશન આવા તૈયાર જ છે. પણ પોલીસ ને ફોન કર્યો છે ઓલરેડી મેં કે ભાઈ બીજા જે અંદર ગાડીમાં હતા બે ત્રણ છોકરીઓ બે છોકરા કે જે એ લોકો કોર્ટ સમક્ષ આવા તૈયાર છે, તમારી પોલીસ સ્ટેશન આવા તૈયાર છે, પોલીસનો ફોન આવશે એટલે. હા રાત્રે 4 વાગે રાત્રે 4 વાગે પણ એ તો એમને ખબર, મને નથી ખબર. અકસ્માત છે એન્ટાયર. હું એમના તરફથી વકીલ છે, એમના તરફથી એફઆઈઆર થાવ. એક મિનિટ ભાઈ, તમે મારા દીકરાની વાત કરો, મારી મારા પોતે મારા દીકરા કરીને જવાબ આપે છે. એક એક કરીને પૂછો. એકચ્યુઅલમાં અકસ્માત એક એવી વસ્તુ છે કે અજાણતા થતી જે એક્સિડન્ટ હોય એને જ અકસ્માત કહેવાય. કોઈ પણ એક મિનિટ તમે લોકો ન્યૂઝ રિપોર્ટર છો, અગાઉનું તમે ન્યૂઝ રિપોર્ટિંગ કરો. રોડની વચ્ચે ટ્રક અને થારનો એક્સિડન્ટ થયેલો હતો, રોડની વચ્ચે એને હટાવવા માટે કોઈ જ પગલાં લેવામાં ન હટાવ્યા, અને કોઈ બેરિયર મૂકવા. એક મિનિટ તમે બી જતા હોય, જો તમે બી બ્રિજ ચડીને જો આમ ઉતરવાના હોય, તમારા કોઈની પાસે ગાડી હોય, અકસ્માત કોઈ વ્યક્તિ ઘેરથી ઈરાદો લઈને નહીં નીકળતું. એક પોલીસથી બી થાય, વકીલથી બી થાય, પણ 165ની કોઈ એવી સ્પીડ નથી. આ ખાલી વાતો છે, એવી કોઈ ઓવર સ્પીડ નથી ગાડી. એક્ઝેક્ટલી 9 થયા પણ તમે તપાસ કરો કે રોડની વચ્ચે જે લાઈવ રોડ છે, બ્રિજ ઉતરીને લાઈવ રોડની વચ્ચે થાર અને ટ્રક રોડની વચ્ચે ઊભી હતી, જતા લોકો રોડની વચ્ચે 100 માણસોનું ટોળું ભેગી થયું હતું, લાઈવ ટ્રાફિક હતો. એક મિનિટ જેનો પણ વાંક હશે તપાસમાં બહાર આવશે. હાલ તપાસ ચાલુ છે,
આપણા બધાએ જજમેન્ટલ બનવાની જરૂર નથી. અમે જજમેન્ટલ નહીં, અમે તો 165 ના સ્પીડ ની વાત કરી. કાયદાને ઓબે કરીને ચાલીએ છે, પોલીસ જે તપાસ કરશે. કાયદો તો 80 ની સ્પીડ નો જ છે. બિલકુલ સર, 180 નહીં 80 ની સ્પીડ નો. કોઈ એવી ઓવર સ્પીડ 180 ની સ્પીડ નથી, 150 ઉપર હતી. બિલકુલ ખોટી વાત છે, તપાસમાં આવશે, એફએસએલ છે. છોકરો જે હતો રોડ ની વચ્ચે એક એક્સિડન્ટ થયેલું હતું, તમે તપાસ કરી લેજો. એક ઓલરેડી ટ્રક થાર નું બંને નું એક્સિડન્ટ થયેલું, જ્યાં 100-200 માણસો નું ટોળું ભેગી થઈ ગયું, જેના કારણે જે લાઈવ ટ્રાફિક હતો એને આઈડિયા જ ના આવી કે રોડ ની વચ્ચે પણ એટલો ટ્રાફિક ને કોઈ ગાડી પડેલી હોય. એજ કહું છું, વરસાદ ચાલુ હતો, સ્ટ્રીટ લાઈટ બંધ હતી, તપાસનો વિષય છે. વિડીયો આવ્યો છે, લાઈવ માં સ્ટ્રીટ લાઈટ ચાલુ છે. બિલકુલ ખોટી વાત છે. અમે એક મિનિટ અમે પોલીસ ને જાણ રાત્રે કરેલી છે, અંદર છે, અત્યારે બીજા બધા આવવા તૈયાર જ છે. ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. પોલીસ રાત્રે ના લઈ જાય. કશું જ નતું, કેફે ઉપર હતા એ લોકો. હવે કેફે ના સીસીડીઓ, કેફે નું નામ મને નથી ખબર. જયારે મારા ભાન માં આવશે, 11 વાગે આશરે, 10-11 ની વચ્ચે. દારૂ પીધેલામાં હોત કે નશામાં તમે સામે ચાલીને, નેક્સ્ટ સેકન્ડ અમે પોલીસ ને જાણ કરી અને અમે ઘેર નહીં લઈ ગયા અને હોસ્પિટલ લાવ્યા છે. અકસ્માત એક એવી વસ્તુ છે કે મીડિયા વાળા થી ભી થાય, વકીલ થી ભી થાય, જજ થી ભી થાય. અકસ્માત કોઈ માણસ ના ઈરાદે થી થતું નથી. અરે કોઈ આવી નથી ચલાવી, તપાસ નો વિષય છે. હજી એવું કઈ આવ્યું નથી કે તપાસમાં વિડીયો બતાવું લાઈવ વિડીયો થી સાબિત ના થાય કે કેટલી સ્પીડ હતી. એફએસએલ માં જશે, પોલીસ તપાસ કરશે, અને કોઈ જજમેન્ટલ ના થઈને પ્લીઝ તપાસ કરવા દો પોલીસ ને. મે કોઓપરેટિવ હર્ષ ભાઈ, તમારા નકશા કદમ ઉપર તમારો દીકરો આવ્યો એવું લાગે છે. આ કેટલું યોગ્ય છે, આ વિડીયો છે તમારી હર્ષ ભાઈ.